હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી લેવાય છે તેમાં એકમ કસોટી 4 છે 2020-21 ધોરણ 9. શું છે મિત્રો? ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, વિષય ગણિત છે, જેની 25 માર્કની આ એકમ કસોટી છે. તે આપણે ગણિત વિષયમાં જોશું, જવાબ સહિત મિત્રો વિભાગ એ જોશું, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1, બહુપદી 2x² + 7x - 4 નું એક શૂન્ય કયું છે મિત્રો? એક દૂતીયાંશ જવાબ છે મિત્રો. ઓપ્શન એ માં 2 છે, બી માં 1/2 છે, સી માં -1/2 છે, ડી માં -2 છે. તો મિત્રો જવાબ કયો છે? એ 1/2 આવશે. તો 1/2 સાચો જવાબ લખેલો છે, ઓપ્શન બી છે. બીજો પ્રશ્ન છે, કમળના છોડ પર ગુલાબ આવે આ ઘટનાની સંભાવના કેટલી છે? શૂન્ય મિત્રો. કમળના છોડ પર ક્યારેય ગુલાબ આવે નહીં, બરાબર? તો ક્યારેય શક્યતા જ નથી, એટલે શક્યતા કેવી છે? 0ની છે. કમળના છોડ પર ગુલાબ આવે છે આ ઘટનાની સંભાવના કેવી છે? 0. એટલે ઓપ્શન એ આવશે, 0 જવાબ આવશે મિત્રો. પછી પ્રશ્ન 3, બિંદુ, પેલું બિંદુ છે 3 ને પછી અલ્પવિરામ પછી -5 છે, નો YM કેટલો છે? તો મિત્રો પેલો જે આંકડો હોય ને, પેલો આંકડો એ એક્સ નો હોય, બીજો આંકડો કયો હોય? વાય નો હોય. તો પેલો આંકડો એક્સ પૂછે ને, એક્સ નો એક્સ એમ તો 3 થાય. અહીંયા ક્યાં પૂછ્યો છે મિત્રો? વાય એમ પૂછ્યો છે, એટલે -5 આવશે. કેટલો આવશે મિત્રો? તો ઓપ્શન ડી આવશે, એમાં 3 છે, બી માં 5, સી માં -3 અને ડી માં -5 છે. તો મિત્રો પેલો આંકડો એક્સ નો હોય, એક્સ નો 3 છે ને વાય નો કેટલો છે? -5 છે. તો આપણે અહીં વાય નો એમ પૂછેલો છે તો -5 આવશે, એટલે ડી ઓપ્શન સાચો છે. પ્રશ્ન 4, 5y = 2 ને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપમાં દર્શાવો. તો હવે મિત્રો આમાં એક્સ અને વાય હોય છે, તો એક્સ અને વાય તો છે, સંખ્યાય છે. હવે એક્સ ના હોય તો આપણે આ 0 મૂકવાનો છે મિત્રો. પેલો આંકડો કયો છે? 0x. તો છે નહીં તો તમારે શું કરવું પડે? 0x + 5y ને 2 છે, જમણી સાઈડ છે ને ડાબી સાઈડ લઈ જાઓ તો 2+ છે, તો કેવા થઈ જાય? -2 થાય, એટલે બી ઓપ્શન સાચો આવશે મિત્રો. કયો આવશે? 0x + 5y - 2 = 0. આને સુરેખ સમીકરણ સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. તો બી ઓપ્શન સાચો છે, 0x + 5y ને 2 ને ડાબી સાઈડ લઈ જાવ તો -2 = 0 થશે. બી ઓપ્શન સાચો છે. પ્રશ્ન 5, આકૃતિ પરથી જવાબ આપો મિત્રો. આ ત્રિકોણની આકૃતિ છે મિત્રો, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો. તો ખૂણો 1, આ ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3, આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રિકોણમાં? 180 થાય મિત્રો. ડી ઓપ્શન સાચો છે મિત્રો. આપણે પૂછ્યું છે કે ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3, તો પી, ક્યુ અને આર આ ત્રણેય ખૂણા સરવાળો કેટલો થાય ત્રિકોણમાં? 180 થાય, એટલે ડી ઓપ્શન સાચો છે. હવે વિભાગ બી જોશું મિત્રો. વિભાગ બી, નીચેના પ્રશ્નોના બરાબર પ્રશ્નોના ગણતરી કરીને જવાબ આપો. બે ગુણ છે દરેકના. તો પ્રશ્ન 6 માં જોઈએ તો px પદાવલી છે, તો 2x + 2x² - 1 ઘન છે, માટે તમારે x = 2 ની કિંમત, બરાબર x = 2 મૂકીને કિંમત શોધવાની છે મિત્રો. એક આ પદાવલીમાં છે તમારે x = જ્યાં તમને x દેખાય ત્યાં 2 મૂકવાના છે, તો તમને કિંમત મળી જશે. તો પેલા પદાવલી લખી નાખો, આ 2x + 2x² - 1 ઘન. તો મિત્રો આપણે જોઈએ x = કેટલા, જ્યાં x દેખાય ત્યાં તમારે 2 મૂકવાના છે. તો 2 ના 2 + x દેખાય ત્યાં શું મૂક્યું? 2 મૂક્યા, બરાબર. પછી + 2 ના 2 પણ x દેખાય ત્યાં શું મૂક્યું? 2 મૂક્યા, ઉપર વર્ગ મૂક્યો. ઉપર શું મૂક્યો? વર્ગ. તો x છે ત્યાં 2 મૂકી ને ઉપર વર્ગ મૂક્યો, -1 x છે ત્યાં 2 મૂકીને ઉપર ઘન, બરાબર. તો 2 ના 2 + 2 ના 2 ફરી પાછા + 2 ને 2, આ 2 ને આપણે 2 વાર ગુણીએ તો 2 દૂ કેટલા થશે? 4 થશે. ઓછા અહીં 2 ને 3 વાર ગુણીએ તો 2 દૂ 4, 4 દૂ 8 થશે મિત્રો. કેટલા થશે? બરાબર 2 ની 3 કરતા એટલે કેટલા થશે? 8 થશે, બરાબર. લાટ થયા 2 ના 2 + 2 ના 2 + 2 ચોક 8 થયા, -8 ના 8, +8 અને -8 ઉડી જાય, એટલે 8 8 માંથી 8 જાય તો 0 થાય મિત્રો. 8 માંથી 8 જાય તો 0 થશે, એટલે 2 ને 2 = 4 જવાબ આવશે. કેટલો આવશે? કિંમત કેટલી થઈ? આ પદાવલીની કિંમત x = 2 મૂક્યા તો આપણે કેટલો આવ્યો જવાબ? છેલ્લે 4 આવ્યો. પ્રશ્ન 7 જોશું. પ્રશ્ન 7, ક્રિકેટની એક મેચમાં એક ખેલાડીએ 30 બોલમાં 6 વખત દડાને બાઉન્ડ્રી છે મિત્રો, તો 6 વખત દડાને બાઉન્ડ્રીની બહાર મોકલી, એટલે કે 6 વખત 30માંથી 6 વખત એને ચોકા ફટકાર્યા છે. તો અહીં આપણો પ્રશ્ન કયો છે? તો તેણે બાઉન્ડ્રીની બહાર દડો ન મોકલ્યો હોય તેની સંભાવના. તો દડો હતો 30માંથી 6 વખત મોકલ્યો બહાર, પણ
ન મોકલ્યું હોય તેવી દવા દળાની સંખ્યા કેટલી છે તો 30 માંથી 6 વખત મોકલ્યો 30 માંથી 6 બાદ કરો એટલે 24 વખત દડો બહાર મોકલ્યો નથી બરાબર 6 વખત દડો બહાર મોકલ્યો છે તો ન મોકલ્યો હોય દડો ન મોકલ્યો હોય તેની સંભાવના 30 માંથી 6 બાદ કરો તો 24 દડા મહિને દડો બાઉન્ડરી મારેલ નથી તો આપણે આ ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે તો P એ કરી લખવાનું ઘટના એ બની હોય તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી છે 24 છે ને દડો 24 દડામાં બાઉન્ડરી લાગેલી નથી ન મોકલ્યો હોય તેવી તો 24 ના છેદમાં ટોટલ પરિણામ આપણે કેટલું કેટલા છે મિત્રો 30 છે કેટલા છે 24 ના છેદમાં 30 તો છેદ ઉડાડી દેવાના છે 4 6 24 ને 5 6 30 4 6 24 ને 5 6 30 એટલે 4 ના છેદમાં 5 આવશે 4 ના છેદમાં 5 આવશે મિત્રો હવે પેજ નંબર 3 માં આપણે જોઈએ તો પ્રશ્ન 8 છે મિત્રો પ્રશ્ન કયો છે પ્રશ્ન બરાબર 8 છે પ્રશ્ન 8 નીચે આપેલા બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો તો મિત્રો આપણે કયા અક્ષ પર આવેલા છે બિંદુ જણાવીએ તો અહીં એક તો મેં પેલા આલેખ દોરેલો છે ગ્રાફ તો એક્સ અક્ષ છે આ y અક્ષ છે તો એક્સ અક્ષમાં અહીંયા એક્સ છે પછી આ ડાબી સાઈડમાં આટલો અક્ષ હોય એક્સ ડેશ એટલે માઇનસ આવે આટલામાં શું આવે પ્લસ આવે એક્સમાં પછી વાય આ વાય અક્ષ છે તો અડધો આટલો કેટલો છે વાય પ્લસ હોય ને એટલે નીચેનો કેટલો હોય વાય ડેશ થી કેવો હોય માઇનસ હોય તો આપણે જોઈએ મિત્રો તો આપણે ચાર બિંદુ આપેલા છે આપણે ચાર બિંદુ આપેલા છે તો પેલો બિંદુ છે જીરો અને એ તો પેલો આંકડો એક્સ નો હોય અને બીજો આંકડો હંમેશા વાય નો હોય પેલો આંકડો એક્સ નો અને બીજો આંકડો વાય નો હોય તો મિત્રો જીરો તો અહીંયા આવે જીરો તો અહીંયા જ હોય પછી એ એટલે બરાબર એ એટલે પ્લસ છે ને તો જીરો આ પેલો આંકડો જીરો એટલે અહીંયા જીરો આવશે વચ્ચે જ બે રેખા એક્સ અને વાય છે ત્યાં જીરો હોય એ ક્યાં હોય આ વાય પ્લસ છે તો અહીંયા વાય ઉપર આવે વાય તો કયો આવશે વાય અક્ષ આવશે કયો આવશે વાય અક્ષ આવશે આટલો કેવો છે પ્લસ છે તો વાય અક્ષ આવશે પછી બીજો છે આપણે જોઈએ કે એ અને જીરો તો એ તો કયો છે એ તો પ્લસ છે ને તો એ કયો છે પેલો આંકડો એક્સ નો હોય તો અહીંયા આવશે એ ને જીરો અહીંયા જીરો અહીંયા એટલે બીજામાં કયો આવશે એક્સ અક્ષ આવશે એટલો પ્લસ કાંઈ અહીંયા ઉપર લખેલું નથી એટલે કયો આવશે એક્સ અક્ષ આવશે પછી ત્રીજું છે ઓછા એ તો ઓછા એ તો એક્સ નો આંકડો હોય ને તો ઓછા એ અહીંયા આવે એટલે બરાબર તો ખાલી પ્લસ એ વધતો અહીંયા આવત ને અહીં ઓછા એટલે અહીંયા આવશે મિત્રો જીરો તો અહીંયા આવશે જીરો એટલે આ કેટલું એક્સ ડેશ આ કેટલો આવશે એક્સ ડેશ અક્ષ આવશે મિત્રો એક્સ ડેશ અક્ષ આવશે પછી ચોથો છે જીરો અને બરાબર જીરો અને ઓછા એ છે જીરો તો અહીંયા આવી ગયો મિત્રો જીરો અને ઓછા એ ક્યાં આવશે બીજો આંકડો વાય નો છે આ તો નીચે આવશે એટલે એમાં આટલો આટલો આવશે એટલે વાય ડેશ આવશે કેવો આવશે વાય ડેશ અક્ષ આવશે મિત્રો પ્રશ્ન 9 જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો તો મિત્રો તમારે સમીકરણ મૂકવાનું છે 2x વત્તા 3y બરાબર k તો તમારે જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના છે ને y દેખાય ત્યાં 1 મૂકવાનો છે તો બરાબર તો 2 ના 2 મૂક્યા x એટલે કેટલા મૂકવાના છે તમારે 2 મૂકવાના છે વત્તા ના વત્તા મૂક્યા વત્તા ના વત્તા મૂક્યા પછી તમારે 3 ગુણ્યા y એટલે કેટલો મૂકવાનો છે મિત્રો 1 મૂકવાનો છે y એટલે કેટલો મૂકવાનો છે 1 મૂકવાનો છે તો 2 2 4 હવે x ની બદલે તમે 2 મૂકેલા છે ને y દેખાય ને 1 મૂકેલો છે તો આ ગુણાકાર કરો તો 2 2 4 થશે વત્તા 3 1 3 બરાબર k તો 4 ને 3 કેટલા થાય 7 k બરાબર 7 આવશે મિત્રો k બરાબર 7 આવશે હવે આપણે પ્રશ્ન 10 જોશું પ્રશ્ન 10 જોશું આકૃતિ પરથી x અને y ના મૂલ્યો શોધવાના છે મિત્રો આકૃતિ પરથી x અને y ના મૂલ્યો શોધવાના છે હવે આકૃતિમાં આપણે આ બે રેખા છે AB અને CD રેખા છે બરાબર એક એની છેદિકા PS છે હવે આકૃતિમાં માપ લખેલા છે અહીંયા આટલો કેટલો છે 50 માપ છે અહીંયા 130 માપ છે મિત્રો બરાબર આ બે માપ આપેલા છે 50 અને 130 માપ આપેલા છે હવે આપણે આમાં x અને આ x અને y ગોતવાના છે શોધવાના છે મિત્રો હવે તો હું તમને પહેલા સમજાવું મિત્રો કે CR અને X CR અને S છે 130 છે CR અને S કેટલા છે 130 તો આને અનુકૂળ કે આના જેવો જ ખૂણો હોય આના જેવો જ ઉપર છે આના જેવો જ આમ જ થશે બરાબર આ કેવો છે એવો જ ખૂણો કયો છે ઉપરનો એ સરખા હોય 130 હોય તો X પણ કેટલો થાય 130 કયો થશે AQR તો CRS તો CRS બરાબર કયો ખૂણો થશે અનુકૂળનો AQR તો CR 130 હોય
આપણ કેટલો થશે 130 એટલે 71 એટલે કેટલા આવશે 130 આવશે મિત્રો અને અનુકોણ કહેવાય શું કહેવાય મિત્રો અનુકોણ કહેવાય બરાબર હવે આપણે બીજો ખૂણો જોશું તો મિત્રો આ દેખાય તમને આ ઝેડ દેખાય ઝેડ શું છે મિત્રો આ ઝેડ છે ઝેડ એટલે યુગ્મ કોણ થશે મિત્રો એટલો તો એ ક્યુ બરાબર આર અને ડી આ ઝેડ દેખાય છે તમને તો યુગ્મ કોણ કહેવાય તો એ ક્યુ અને આર બરાબર અહીં આપણે 130 તો મળી ગયા હતા ને 130 કીધો તો 1 એટલે 130 થશે ને અહીં 130 છે મિત્રો કેટલા છે 130 આ ઝેડ થયો આ ઝેડ અહીં 130 છે તો અમે અહીંયા પણ કેટલો હોય વાય પણ 130 થાય કેટલો થાય x થાય 130 ને વાય પણ 130 અને યુગ્મ કોણ કહેવાય તો એ ક્યુ આર તો 130 છે આપણે આવ્યો હતો ને 1 એટલે 130 આવ્યો થાય 130 છે તો એ ક્યુ આર 130 છે તો હવે બીજો કે આપણે કયો થશે ડી બરાબર અથવા તો ક્યુ આર ડી કેટલો થશે એ પણ 130 જ થશે મિત્રો યુગ્મ કોણ છે ઝેડ બરાબર ઝેડમાં અહીંયા ક્યાં હોય આ માપ અને આ માપ સરખું હોય મિત્રો અનુકોણ છે આ અનુકોણ આટલો આ 130 તો બીજો અનુકોણ એના જેવું જ આવું હોય એને પણ આ 130 આ 130 તો આ ઝેડ થાય આમાં ઝેડ બરાબર અહીં 130 હોય તો અહીંયા પણ કેટલા થશે 130 એટલે યુગ્મ કોણ છે એટલે આ બધે એક થાય 130 આવશે ને વાય પણ કેટલો આવશે 130 જ આવશે મિત્રો પેજ નંબર 4 માં જોઈએ તો નીચેના પ્રશ્નોના ગણતરી કરી વિભાગ કેટલો છે મિત્રો સી છે વિભાગ કેટલો છે સી છે પ્રશ્ન 11 પ્રશ્ન 11 માં છે બે બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી અને નીચેની માહિતી પ્રાપ્ત થઈ તો કુટુંબમાં છોકરીઓની સંખ્યા તો 1500 કુટુંબ છે તો બે છોકરી હોય તેવા કુટુંબ છે 475 એક છોકરી વાળા કુટુંબ છે 814 પછી એક પણ છોકરી ના એટલે ઝીરો છોકરી હોય તેવા કુટુંબ છે 211 છે મિત્રો કેટલા છે 211 છે તો યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં બે છોકરી એવા કુટુંબ કેટલા આપણે ત્રણ દાખલા કરવાના છે મિત્રો તો બે છોકરી હોયની સંભાવના શોધવાની છે એક છોકરી હોયની સંભાવના શોધવાની છે અને ત્રીજો દાખલો કયો કરવાનો છે એક પણ છોકરી ના હોય તેની સંભાવના શોધવાની છે આપણે પહેલો દાખલો કરીએ બે છોકરી હોય તેવા તેને પીએ લેવાનું શું લેવાનું પીએ બરાબર ઘટના એ બને તેવા કુટુંબની સંખ્યા બે છોકરી વાળા કુટુંબ કેટલા છે મિત્રો બે છોકરી વાળા 475 કેટલા છે બે છોકરી વાળા કુટુંબ કેટલા છે 475 તો 475 લખીને ટોટલ કુટુંબ કેટલા છે મિત્રો 1500 છે કેટલા છે ટોટલ કુટુંબ કેટલા છે 1500 કુટુંબ છે તો બે છોકરી વાળા કુટુંબ છે 475 છે 475 ને ટોટલ કુટુંબ છે 1500 છેદ ઉડાડવાના છે મિત્રો છેદ ઉડાડવાના છે તો 25 ના પાડામાં 25 19 કેટલા છે 25 19 ને 15 6 એટલે કે બરાબર 25 છક 150 ને મીંડું મૂકી દે એટલે 60 25 19 અને 25 60 એટલે 19 ના છેદમાં 60 આવશે પેલી સંભાવના પછી બીજી છે આ બે છોકરી વાળા બે છોકરી હોય તેવા કુટુંબ થી આવે એક છોકરી હોય તેવા કુટુંબ એક છોકરી હોય તેવા કુટુંબ એક છોકરી હોય તેવા કુટુંબ તો ઘટના બી બને તેવા કુટુંબની સંખ્યા હવે પહેલાને આપણે એ લીધું પછી બીજામાં બી તો બીજામાં બીમાં કેટલી છે એક છોકરી વાળા કુટુંબ 814 છે કેટલા છે મિત્રો 814 કુટુંબ છે એક છોકરી વાળા તો લખવાનું ઘટના બી બને તેવા કુટુંબની સંખ્યા અને કુલ સંખ્યા કુટુંબની 814 ને ટોટલ કેટલા છે 1500 આમાં 4 અને 0 છે તો 2 થી છેદાલ છે અડધા થશે એટલે 800 ને અડધા 400 14 ને અડધા 7 એટલે 407 થયા 1500 ને અડધા 7.5 7.5 થશે મિત્રો એટલે 407 ના છેદમાં 700 બરાબર અહીં ખોટું લખાઈ ગયું છે મિત્રો 750 આવશે કેટલા આવશે 705 નહીં પણ 750 ઉપરનું આ સાચું છે મિત્રો 407 અને 750 છે એ ભૂલથી આગળ પાછળ થઈ ગયું છે મિત્રો તો 814 ને અડધા કેટલા થશે 407 1500 ને અડધા કેટલા થાય 750 આ જવાબ સાચો છે અહીં 705 નહીં પણ 750 આવશે મિત્રો કેટલા આવશે 750 આવશે સુધારી લેજો 750 પછી ત્રીજું છે તો ત્રીજું છે કે ઝીરો છોકરી હોય તેવા કુટુંબ છે 211 કેટલા છે 211 કેટલા છે 211 ને છેદમાં 1500 માં છેદ ઉડતા નથી એટલે આ જવાબ જ આવશે તો મિત્રો અહીંયા 705 નહીં આવે કેટલા આવશે 750 આવશે કેમ કે અડધા અડધા કરો 800 ના અડધા 400 14 ને અડધા 7 ને 1500 ને અડધા 750 થશે 750 આવશે પ્રશ્ન 12 પ્રશ્ન 12 માં એક મિત્ર તમને આકૃતિ આપેલી છે આ બરાબર આ પ્રશ્ન લખે તમે આકૃતિ આપેલી છે આ બધી આકૃતિમાં અહીંયા બરાબર 135 માર્ક આપેલો છે અહીંયા 110 માર્ક આપેલો છે આને બહિષ્કોણ કહેવાય મિત્રો આને શું કહેવાય બહિષ્કોણ કહેવાય
135 આપેલો છે તો આ આ બે ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 180 થવો જોઈએ મિત્રો કેટલો થવો જોઈએ 180 અહીં 110 માં આપેલું છે તો આ બે ખૂણાનો સરવાળો 110 થવો જોઈએ તો 135 ને 180 માં બાદ કરો તો કેટલો આવશે 45 હવે આ લખ કરે છે તે આપેલ નથી આપણે લખેલ છે તો અહીંયા તમને આકૃતિમાં 135 આપેલા 180 માંથી 45 બાદ કરો તો મિત્રો બહિષ્કોણ એટલે શું થશે મિત્રો RPS 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 ને વત્તા કયો કરવાનો RP Q RPQ આ બે નો સરવાળો કેટલો થવો જોઈએ 180 થવો જોઈએ મિત્રો આ થોડું કપાઈ ગયું છે બરાબર તો RPQ કેટલા થશે RPQ 180 ઓછા બરાબર 180 ઓછા કેટલા આપણે કરવાના છે મિત્રો 45 કરવાના છે 100 બરાબર 180 ઓછા 135 તમે કરશો એટલે તમને કેટલા આવશે 45 આવશે કેટલા આવશે મિત્રો અહીંયા 180 ઓછા 135 કરવાના છે અહીં 135 કપાઈ ગયા છે તો તમને RPQ કેટલા મળશે R P બરાબર RPQ કેટલા મળશે તમને 45 મળશે આ ખૂણ કેટલાને મળશે 45 આ બહિષ્કોણ છે કેટલા છે બહિષ્કોણ છે મિત્રો થોડું કપાઈ ગયું છે અહીં 180 ઓછા કેટલા કરવાના તમારે 135 કરવાના છે કેટલા કરવાના છે અહીંયા બરાબર 180 છે RPS વત્તા RPQ બરાબર 180 અહીંયા છે પછી RP RPS આપણી પાસે 135 છે વત્તા પછી RP RPQ એમનું છે નહીં બરાબર 180 તો 135 ને જમણી સાઈડ લઈ જાઓ 180 માંથી 135 બાદ કરો અહીં 135 છે માઇનસ અહીં 45 આવશે કેટલા આવશે 45 આવશે આ 45 મળી ગયા તમને મિત્રો આ બહિષ્કોણ બેનો કહેવાય હવે આ ખૂણાનો જોઈએ ફરી એકવાર પાછું જોઈએ તો બરાબર તો P બરાબર PQT કેટલા છે PQT PQT કેટલા છે 110 છે વત્તા PQR તો એ આપણી પાસે માપ છે ને આ તો લાલ અક્ષરે આપણે જે જવાબ આવ્યો લખેલો છે PQT 110 છે વત્તા PQR માપ નથી તો 100 બરાબર 180 છે 110 ને જમણી સાઈડ લઈ જાવ 180 માંથી બાદ કરો તો કેટલા વધશે 70 તો અહીં 70 આવશે મિત્રો કેટલા આવશે 70 હવે આપણે જવાબમાં શું માંગેલું છે PRQ ખૂણો ગોતવાનો છે PRQ એટલે R ખૂણો ગોતવાનો કયો ગોતવાનો છે મિત્રો R ખૂણો ગોતવાનો છે તો બરાબર R ખૂણો ગોતવાનો છે તો મિત્રો અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે તમે અહીંયા R આવશે વચ્ચે કયો આવશે મિત્રો R આવશે બરાબર તો હવે P બરાબર તો PQR કેટલા થશે હવે બરાબર છે PQR કેટલા થશે 70 આવશે કેટલા આવશે બરાબર છે અહીં PQR કેટલા થશે 70 PQR 70 આવશે બરાબર છે મિત્રો 70 હવે આ આપણે ખૂણો કેટલાને મળી ગયો છે 45 આ ખૂણો કેટલાને મળી ગયો 70 હવે આ રકમમાં આપણે આપેલું છે કે R ખૂણો ગોતવાનો છે હવે અહીંયા 45 મળ્યા 180 માંથી 135 જાય તો 45 110 માંથી 180 માંથી 110 જાય તો 70 આવ્યા બરાબર આ બે ખૂણા મળી ગયા ને તો ત્રિકોણના ત્રણ ખૂણા ગોતવાય તો શું થાય ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો 180 છે તો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 તો P તો આપણી પાસે છે તો 45 છે પછી Q કેટલા છે 70 છે Q કેટલા છે 70 છે તો R ખૂણો આપણે ગોતવાનો જે આપણી પાસે છે નહીં 45 ને 70 જમણી સાઈડ લઈ જાય માઇનસ માઇનસ કરીને તો R બરાબર 180 માંથી બરાબર 70 ને 45 કેટલા થાય 115 180 માંથી 180 માંથી 115 બાદ કરો એટલે આ તમને 65 મળશે કેટલા મળશે PRQ તમે કેટલા થશે મિત્રો 65 મળશે જે માંગેલો જવાબ છે તો PRQ કેટલા થશે 65 આવશે મિત્રો વિભાગ D નીચેના પ્રશ્નોના ગણતરી કરીને જવાબ મેળવો દરેકના ચાર ગુણ છે આમાં બે દાખલા છે સમીકરણ 4x વત્તા 3y બરાબર 12 ના બે ઉકેલ શોધો તો 4x વત્તા 3y બરાબર 12 તો ઉકેલ આપણે જે આપણે ઉકેલ 3y આ બાજુ રાખ્યા ડાબી સાઈડ ને 12 તો આ બાજુ છે 4x ને જમણી સાઈડ લઈ ગયા એટલે માઇનસ 4x થયા કેટલા થાય માઇનસ 4x થશે તો આ 3 થી ગુણાકારમાં જશે નીચે તો y બરાબર 12 ઓછા 4x છેદમાં 3 થશે મિત્રો હવે આમાં આપણે x ની કિંમત મૂકવાની છે ને બે ઉકેલ શોધવાના છે હવે એકના બોક્સ બનાવી લેવાનું છે x ને y તો પેલા આપણે અહીંયા એક તો લખેલા મૂકશું અહીંયા બે ઉકેલમાં આ એક ઉકેલના બે ઉકેલ થયા તો અહીંયા ઝીરો મૂકીએ કેટલા મૂકશું પેલા એક નો કેટલો મૂકશું અહીંયા ઝીરો તો ઝીરો મૂક્યું ને એક ની જગ્યાએ તો ઝીરો ગુણ્યા ચાર એટલે ઝીરો થઈ ગયો મિત્રો કેટલા થઈ ગયો આ ઝીરો આરે ચાર નો ગુણાકાર એટલે ઝીરો થઈ ગયો ઉપર બાર યા નીચે ત્રણ યા તો ત્રણ ચોક બાર તો ચાર આવશે કેટલા આવશે ચાર આવશે આ એક ઉકેલ થયો એક ના ઝીરો અને વાય ના ચાર મેળ્યા એક ઉકેલ મેળ્યો હવે બીજો આપણે જોઈએ હવે નીચે ત્રણ છે ને તો હવે એટલે ઝીરો મૂક્યો તો ઝીરો ને ત્રણ કેટલા થાય ત્રણ
હવે આપણે 3 મૂકશું અહીં કેટલા મૂકશું અહીંયા 3 મૂકશું તો 3 મૂકો તો કેટલા થાય 12 ઓછા 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 તો 3 ચોક કેટલા થશે 12 12 ઓછા 4 તેરી 12 12 માં 12 ગયા તો કેટલા આવશે મિત્રો 0 0 ને છેદમાં 3 તો ગુણાકાર ભાગાકારમાં 0 એટલે જવાબ 0 આવશે તો અહીંયા 0 આવશે મિત્રો કે આવશે 0 થાય 1 અને 2 ઉકેલ x ના 0 તો y ના 4 x ના 3 તો y ના 0 હવે એની અંદર b 13 માંનો a અને 13 માંનો b યોગ્ય નિસ્સમનો ઉપયોગ કરી 99 ની 3 ઘાત ની કિંમત મેળવો તો મિત્રો 99 ની 3 ઘાત એટલે આપણે સરળ ભાષામાં કેટલું લખાય 100 ઓછા 1 100 માંથી 1 જાય તો 99 એટલે આ રીતે સરળ પડે 100 ઓછા 1 એટલે 99 થાય ની 3 ઘાત કરી તેનું સૂત્ર છે મિત્રો તો પહેલો પદ હોય ને પહેલું પદ એના 3 ઘાત લેવાના ઓછા હોય તો ઓછા લેવાના પછી 1 છે તો 1 નો ઘન લેવાનો ઓછા 3 કરીને ગુણા ગુણાકાર 3 ગુણ્યા 100 ગુણ્યા 1 પછી ફરીથી ગુણ્યા કરવાના છે 100 ઓછા 1 કરવાના છે તો 100 ને આપણે 3 વાર ગુણીએ તો કેટલા 2 મીંડા હોય તો 6 મીંડા આવી જશે 1 2 3 4 5 ને 6 ઓછા 1 ને 3 વાર ગુણો એટલે 1 જ આવશે તો 100 તેરી 300 થશે 300 એકા 300 100 માં 1 જાય તો 99 તો મિત્રો અહીંયા બરાબર 6 મીંડા છે એટલે 10 લાખ છે ઓછા 1 ઓછા 99 તેરી 297 ને 2 મીંડા બીજા પછી આ 10 લાખ છે ઓછા 29700 છે તેમાં ઓછા 1 અને અંદર આવી જાય તો 29701 થયા 10 લાખમાંથી 29 બરાબર 29701 બાદ કરો તો કેટલા થશે 970299 થશે મિત્રો કેટલા 970299 તો મિત્રો અહીં આપણું એકમ કસોટી 4 છે ગણિતનું પેપર જે પૂરું થાય છે 9મા ધોરણ છે તો આ ચેનલને જો તમને ગમે તો સબસ્ક્રાઇબ કરી લેજો કૃષ્ણ એકેડેમીને ઓકે થેન્ક યુ